नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 गणित प्रकरण 5। मित्रों, आगळना वीडियो में आपणे लघुगणकीय विकलन विषयनो अभ्यास करेलो छे अने हवे आजना वीडियो में आपणे प्रचल विधेयनु विकलित केवी रीते थाय छे तेनो आपणे अभ्यास करवानो छे। तो मित्रों, प्रचल विधेयनु विकलित હવે સમજી લેજો કે પ્રચલ વિધેયનું વિકલિત એટલે શું, અથવા પહેલા તો પ્રચલ વિધેય એટલે શું અથવા પ્રચલ એટલે શું એને આપણે સમજી લઈએ। કોઈ પણ બે ચલ છે, એ બે ચલ વચ્ચે ધારો કે સીધો અથવા સ્પષ્ટ રીતે એમની વચ્ચે કોઈ સંબંધ નથી। આપણે આગળના જે પણ દાખલાઓ જોયા છે કે y બરાબર fx જેવું સ્વરૂપ હતું, એનો મતલબ કે y ચલ એ x ચલ પર આધારિત હતો, એટલે કે x અને y વચ્ચેનો સંબંધ હતો એવું આપણે કહી શકીએ। હું એમ કહું છું કે y equal to fx હોય તો y એ x ચલ ઉપર આધારિત છે એમ કહી શકાય, એટલે કે y અને x નો સંબંધ છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર। પરંતુ y અને x બે ચલ છે, પરંતુ એ બંને ચલ વચ્ચેનો કોઈ સંબંધ નથી, પરંતુ કોઈક ત્રીજો ચલ ધારો કે t છે, ત્રીજો ચલ કયો છે, t છે। આ t ચલ ઉપર y ચલે આધાર રાખે છે, આ t ઉપર x ચલ પણ આધાર રાખે છે। આનો મતલબ એવો થયો કે ત્રીજો ચલ જે છે એના ઉપર પેલા બંને ચલો આધાર રાખે છે, બરાબર। તો હવે બંને ચલો વચ્ચેનો સંબંધ જો આપણે મેળવવો હોય તો કે ત્રીજા ચલ નો ઉપયોગ કરીને બંને ચલનો આપણે સંબંધ બનાવી શકીએ। તો આ જે ત્રીજો ચલ છે એ વચ્ચે એક માધ્યમ પૂરું પાડે છે, તો માટે એ ત્રીજા ચલને આપણે પ્રચલ તરીકે ઓળખીએ છીએ। કોને પ્રચલ તરીકે ઓળખીએ છીએ, ત્રીજા ચલને। હું એમ કહું કે ધારો કે x તરીકે 2at છે અને y તરીકે t² છે, તો હવે અહીંયા જે પણ બે વિધેયો આપ્યા છે એ બંને વિધેયો t ચલ ઉપર આધારિત છે, એનો મતલબ કે x પણ t ઉપર આધાર રાખે છે, y પણ t ઉપર આધાર રાખે છે। હવે બંને t ઉપર આધાર રાખતા હોય તો તમે x નું કોની સાપેક્ષ વિકલન કરી શકવાના, તો કે x નું t ને સાપેક્ષ વિકલન થવાનું, ચલો y નું પણ કોને સાપેક્ષ વિકલન થવાનું, તો y નું પણ t ને સાપેક્ષ જ વિકલન થવાનું, એટલે કે dy/dt, બરાબર છે। હવે આપણે dy/dx શોધવા છે તો શું કરવું પડે, આ બંનેનો ભાગાકાર, એનો મતલબ કે dy/dx એટલે કે dy/dt/dx/dt। ઓકે, તો કહેવાનો મતલબ એ છે x અને y બે મુખ્ય ચલો છે, એ બંને ચલો કોઈ અન્ય ત્રીજા ચલ t ઉપર આધાર રાખે છે, અને આપણે પછી એ x અને y વચ્ચેનો સંબંધ બનાવવો છે તો ત્રીજા ચલને આધારે આપણને સંબંધ બનશે। તો માટે આ ત્રીજો ચલ જે છે એ આપણા માટે પ્રચલ તરીકે છે એવું કહી શકાશે। તો મિત્રો, કોઈ પણ દાખલો હોય આ રીતમાં તો એમાં આવી રીતે તમને બે વિધેયો આપ્યા હશે, વિધેય જે ચલ ઉપર આધાર રાખતું હોય એની સાપેક્ષે વિકલન, અહીંયા પણ એ જ રીતે વિકલન, અને એ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને એ પ્રમાણે જવાબ મેળવવાનો થશે। આપણો જે જવાબ જે છે એ જવાબ મોટા ભાગે આપણે x કે y ચલમાં જ મેળવીશું છેલ્લે, બરાબર, કારણ કે t ચલ ને આધારે તો ખાલી આપણે અહીંયા વિકલન કર્યું છે, પણ બાકી આપણો છેલ્લો જવાબ સામા આવશે, તો કે આપણું જે x કે y સ્વરૂપનું જે પણ પદ છે એની અંદર આપણે એને લાવવાનો પ્રયત્ન કરીશું। ધારો કે એમાં નથી જ આવતો અને પછી આ ત્રીજા ચલ એટલે કે t હોય કે થીટા હોય એના ઉપર આપણે વિધેય રાખીશું તો ચાલે, બરાબર। તો આપણે એ પ્રમાણે હવે પ્રચલ વિધેયનું વિકલિત, તો પ્રચલ એ શું છે એને આપણે પહેલા ઉલ્લેખ કરી દઈએ, બરાબર છે।
तो उल्लेख आ रीते करीशु तो के बे चल वच्चे सीधो काउंस मा स्पष्ट संबंध न होय परंतु कोई त्रिज्या चल द्वारा ते बे चल नो संबंध शक्य बने तो ते त्रिज्या चल ने प्रचल तरीके ओळखाय प्रचल तरीके आपणे ने ओळखीशु हवे आपणे ने समजिए तो के x बराबर f t स्वरूप नु विधेय छे y बराबर g t स्वरूप नु विधेय छे तो dx by dt आपणे f डेश t मळशे बराबर देखे t स्वरूप मा जे पण विधेय थाय ते dy by dt आपणे g डेश t मळशे अने माटे dy by dx बराबर dy by dt छेद मा dx by dt चलो dy by dt तरीके यहां શું છે g dash t એટલે કે જે પણ પદ હોય તે dx upon dt તરીકે શું છે તો કે f dash t તો આ પ્રમાણે આપણને dy by dx મળી શકશે ઓકે તો આ રીતનો આપણે ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 5.6 નો જે ટોપિક છે એ ટોપિક નો અભ્યાસ કરવાનો છે તો મિત્રો આશા રાખું છું કે આ રીતમાં તમને આટલી તો સમજણ પડી હશે હવે એના જે પણ આપણે ક્વેશ્ચનો જોઈએ છીએ એ ક્વેશ્ચનોને આપણે સમજવાના છે અને એમનો ઉપયોગ કરીને આપણે જે તે દાખલાઓ જોઈશું તો ચલો ઉદાહરણ નંબર 34 x equal to a cos theta y equal to a sin theta तो dy by dx सोधो શું સોધવાનું છે dy by dx તો હવે આના ઉપરથી તમે વિચારો તો પહેલું જે x વિધેય તમને આપેલું છે બરાબર એ કયા ચલ ઉપર આધાર રાખે છે તો કે થીટા ચલ ઉપર જે y સ્વરૂપનું ચલ આવેલો છે અથવા વિધેય છે એ પણ થીટા ચલ ઉપર આધાર રાખે છે તો આપણે x નું થીટા ને સાપેક્ષે y નું થીટા ને સાપેક્ષે અલગ અલગ વિકલન કરીશું અને પછી આપણે એનો ભાગાકાર કરવાનો થશે તો એ પ્રમાણે આપણે કામ કરીએ તો પહેલા x નું થીટા ને સાપેક્ષે તો માટે dx / d થીટા ઇક્વલ ટુ જો મિત્રો આનું વિકલન કરવું છે તો આમાં એ તો કેવા છે અચળ છે હવે cos થીટા નું વિકલન કેટલું તો કે માઈનસ sin થીટા માઈનસ ને આપણે બહાર લઈ લઈએ તો માઈનસ a sin થીટા ચલો એવી રીતે આપણે અહીંયા જોઈએ તો y છે તો dy / d થીટા હવે dy / d થીટા કરવું છે તો એ અચળ છે ચલો sin થીટા નો વિકલન થશે cos થીટા બરાબર અહીંયા કોઈ માઈનસ નથી એટલે બીજું પદ લખવાનું રહેશે નહીં અને હવે આપણે શું કરવાનું છે આ બંનેનો ભાગાકાર કરવાનો થશે તો કે માટે dy / dx equal to dy / d થીટા upon dx / d થીટા ચલો dy / d થીટા તરીકે a cos થીટા dx / d થીટા તરીકે માઈનસ a sin થીટા a ઉડી જશે તો શું બનશે માઈનસ cos થીટા હવે અહીંયા માઈનસ cos થીટા વધ્યા છે જો એમને સરળતાથી આપણે x કે y માં ફેરવી શકતા હોઈએ સરળતાથી x કે y માં ફેરવી શકતા હોઈએ તો આપણે એમને ફેરવવાના
પણ જો એ ફેરવતા એ પદ થોડું ડિફિકલ્ટ જેવું થાય છે તો પછી ફેરવવાની કોઈ જરૂર નથી બરાબર છે તો આ થઈ ગયું આપણા માટે ઉદાહરણ 34 ચલો એવી રીતે ઉદાહરણ 35 x તરીકે 80 સ્ક્વેર y તરીકે 280 અને આપણે dy / dx શોધવાના છે તો મિત્રો અહીંયા dy / dx શોધવા હોય તો x નું t ને સાપેક્ષે અને y નું પણ t ને સાપેક્ષે આપણે વિકલન વિચારવું પડશે તો x નું અને y નું t ને સાપેક્ષે વિકલન આપણે જોઈએ તો પહેલા તો dx / dt આની અંદર એ અચળ છે t સ્ક્વેર નું વિકલન થાય છે 2t એનો મતલબ કે 2 at આપણને મળે ચલો એવી રીતે y ને આધારે dy / dt અહીંયા 2 એ અચળ છે t નું વિકલન થશે 1 એનો મતલબ કે શું થાય 2a થશે તો 2at અને 2a બરાબર છે તો હવે આપણે આપણે આધારે dy / dx શોધવા છે તો આપણે શું કરીશું જેવું કામ અહીંયા કર્યું છે એ જ પ્રમાણેનું કામ આપણે ત્યાં કરીશું એટલે કે માટે dy / dx equal to dy / dt upon dx / dt ચલો dy / dt અને dx / dt તો dy / dt તરીકે 2a અને dx / dt તરીકે 2at બરાબર તો 2a 2a ઉડી જશે 1 upon t મળશે હવે મિત્રો અહીંયા 1 upon t મળે છે પરંતુ એ જ t માંથી આપણે x કે y બંનેમાંથી ધારો કે કોઈ એક ચલમાં આપણે ફેરવવું છે બરાબર છે તો આપણે સરળતાથી એને ફેરવી પણ શકવાના છીએ કોના અંદરથી તો કે y જે આપ્યા છે તમને એમાંથી તમે t ને કરતા બનાવો તો શું બને તો કે t ને કરતા બનાવશો તો y / 2a મળશે અને એ y / 2a જે મળે છે એના જ ઉપયોગથી આપણે એનો જવાબ મેળવી શકીએ તો 1 / y / 2a 2a અંશમાં જતા રહેશે એટલે કે 2a / y બરાબર છે તો તમે આટલા સુધી જવાબ રાખશો તોય ચાલશે અને સરળ છે તો આપણે x કે y સ્વરૂપમાં ફેરવીશું તો પણ ચાલશે તો આ થયું આપણા માટે ઉદાહરણ નંબર 35 ચલો એવી રીતે ઉદાહરણ 36 જોઈએ x બરાબર એક આંશમાં થીટા + sin થીટા ચલો y તરીકે એક આંશમાં 1 - cos થીટા તો x અને y આપણને આ રીતે મળ્યા છે હવે આપણે કયા ચલ ઉપર આધાર રાખે છે x અને y તો કે થીટા ચલ ઉપર આધાર રાખે છે તો આપણે થીટા ની સાપેક્ષે એમનું વિકલન કરવું પડશે તો માટે dx / d થીટા નો વિચાર કરીએ તો જુઓ આ પદ આપણા માટે એક પદ છે ને આખું પદ બીજું પદ છે કારણ કે આ એક પદ અને આ બીજું પદ એ બંનેનો ગુણાકાર છે બરાબર પરંતુ એ કેવા છે અચળ છે એટલે આપણે a ને એમના એમ લખી દઈએ છીએ ચલો આ જે બીજું પદ આપેલું છે એ બીજા પદનું આપણે થીટા ને સાપેક્ષ વિકલન કરવું પડશે તો થીટા નું થીટા ને સાપેક્ષ વિકલન થશે 1 ચલો સાઈડ નું થીટા ને સાપેક્ષ વિકલન થશે cos થીટા ક્લિયર હવે આમાં તો આપણે અત્યારે કોઈ ફેરફાર કરવાનો નથી એ એમનું એમ રહેશે ચલો આ બાજુ જોઈએ તો dy / d થીટા એ અચળ છે 1 નું વિકલન 0 cos નું વિકલન થશે - sin થીટા એટલે - - + થઈ જશે અને a એટલે કે a sin થીટા તો આ પ્રમાણે આપણને dx / d થીટા અને dy / d થીટા મળ્યા છે હવે આપણે બંનેનો ભાગાકાર કરવાનો છે માટે dy / dx equal to dy / d theta upon dx / d theta ચલો dy / d theta
એટલે જે આપણી પાસે પદ છે તે એ sin થીટા મૂકીએ છીએ dx / d થીટા આપણી પાસે જે પદ છે એ કૌંસમાં 1 + cos થીટા આપણે મૂકીશું હવે આમાં એ તો ઉડી જવાના છે એ આપણને ડાયરેક્ટ દેખાય છે પરંતુ બાકીના જે બે પદો છે sin થીટા અને 1 + cos થીટા તો એમાંથી પણ પદ ઉડે છે કેવી રીતે तो साइन नु तमे सूत्र वापरी सको छो 2 sin थीटा / 2 into cos थीटा / 2 1 + cos थीटा नु पण तमे सूत्र वापरी सको छो 2 cos स्क्वेर थीटा / 2 અને એ બંને માંથી 2 cos थीटा / 2 ઉડી જશે તો આપણે એ રીતે પદો લખીએ છીએ equal to 2 sin थीटा / 2 into cos थीटा / 2 छेद मां 2 cos स्क्वेर थीटा / 2 બંને માંથી એક પદ ઉડી જશે તો sin / cos એટલે કે tan थीटा / 2 તો જુઓ dy / dx તરીકે આપણને tan थीटा / 2 મળે છે તો લેના પછી 37 x / 2/3 y raised to 2/3 equal to a raised to 2/3 હોય તો dy / dx શોધો બરાબર હવે જુઓ આપણી પાસે આ જે પદો છે એનો ઉપયોગ કરીને આપણે એ પ્રમાણે જે તે કામ કરવું છે તો તમને એમ કહી શકું કે તો સૌથી પહેલા તો આનું ડાયરેક્ટ તમે વિકલન કરી દો ને તો પણ ચાલે કેમ કારણ કે અહીંયા પ્રચલ તરીકે કોઈ અન્ય ત્રીજો ચલ આપેલો નથી તો જે પણ સમીકરણ દેખાય છે એ સમીકરણનું ડાયરેક્ટ x ની સાપેક્ષ આપણે વિકલન કરી શકીએ છીએ બરાબર છે તો આપણે પહેલું તો એક રીત એ રીતે કામ કરી લઈએ તો ચલો સૌથી પહેલા આનું x પ્રત્યે વિકલન કરતા તો ચલો x raised to 2/3 છે એનો આપણે વિકલન કરવું છે તો શું થાય તો જો 2/3 આગળ આવશે અને x ની 2/3 માંથી એક ઘાત જશે એનો મતલબ કે -1/3 એટલે 2/3 -1 એટલે કે -1/3 ચલો સાથે x તો x ને સાપેક્ષ વિકલન થશે 1 પ્લસ ચલો y માટે વિચારીએ એની એ જ રીત પ્રમાણે 2/3 આગળ આવશે y raise to -1/3 અને y નું વિકલન dy / dx મિત્રો અહીંયા ખાસ તમારે એ સમજવાનું છે x નું x ને સાપેક્ષ વિકલન 1 થાય છે જ્યારે y નું y ને x ને સાપેક્ષ વિકલન dy / dx થશે અને સાથે સાથે a વાળા પદનું વિકલન 0 થશે કારણ કે a કેવા આપ્યા છે અચળ આપેલા છે એટલા માટે હવે આપણે dy / dx ને કરતા બનાવીશું તો આ પદને પહેલી બાજુએ લઈ જઈએ તો માટે 2/3 y raised to -1/3 dy / dx equal to આ પદ પહેલી બાજુ લઈ જઈએ એટલે -2/3 x raised to -1/3 મિત્રો બંને બાજુથી 2/3 ઉડી જશે બરાબર છે હવે y raised to -1/3 છે પહેલી બાજ જશે તો છેદમાં જશે હવે છેદમાં એની માઇનસ ઘાત છે જો એને અંશમાં લખશું તો પ્લસ થશે સાથે આ x ની -1/3 ઘાત છે એને છેદમાં લખીશું તો એની ઘાત કેવી થશે પ્લસ થઈ જશે તો હું ડાયરેક્ટ એ રીતનું પદ લખું છું તો કે માટે dy / dx બરાબર માઇનસ y raised to 1/3 upon x raised to 1/3 બંને માંથી 1/3 ને બાદ લઈ લઈએ y upon x raised to 1/3 તો આ રીતે આપણને dy / dx મળશે બરાબર માઇનસ ઘનમૂળમાં y upon 3 તો એક રીત આ રહી છે હવે મિત્રો તમને એવું કે ધારો કે આની અંદર જે સમીકરણ આપ્યું છે
એજ સમીકરણમાં ધારો કે પ્રચલનો ઉપયોગ કરીને ધારો કે દાખલો ગણવાનો કે તમને કોનો ઉપયોગ કરીને તો કે પ્રચલનો ઉપયોગ કરીને હવે આપણે પ્રચલનો ઉપયોગ કરીને જ્યારે દાખલો ગણવાનો કે તો આની અંદર આપણે કયા પ્રચલનો ઉપયોગ કરી શકીએ બરાબર છે તમને રકમમાં જેવો ઉલ્લેખ કરેલો હોય કે રકમ આપેલી હોય અને કે પ્રચલનો ઉપયોગ કરીને તમે નું વિકલિત મેળવો હવે પ્રચલનું વિકલિત કે છે તો x અને y તરીકે તમે કયું પદ અહીંયા લઈ શકો છો તો મિત્રો જ્યારે આ પ્રકારની રકમ હશે અને પ્રચલનો ઉપયોગ કરવાનો હશે ત્યારે યાદ રાખજો હંમેશા x તરીકે a cos cube theta અને y તરીકે a sin cube theta નો તમારે ઉપયોગ કરવો પડે ફરીથી કોનો ઉપયોગ કરવો પડશે તો કે x તરીકે a cos cube theta અને y તરીકે a sin cube theta તો રીત નંબર 2 એમાં અહીંયા ઉલ્લેખ કરી દઉં છું પ્રચલની રીત જેમાં x તરીકે a cos cube theta અને y તરીકે a sin cube theta આપણે લઈએ તો પહેલા તો આ બંને કિંમતો લઈએ છીએ એ બંને કિંમતો આપણે ડાબી બાજુમાં મૂકીએ તો આપણને પહેલા તો જમણી બાજુ મળવી જોઈએ બરાબર છે તો આપણે એ પહેલા ચેક કરવું પડશે તો કે માટે ડાબા બરાબર x રેસ ટુ 2 બાય 3 પ્લસ y રેસ ટુ 2 બાય 3 ઇક્વલ ટુ a cos ક્યુબ થીટા રેસ ટુ 2 બાય 3 प्लस ए साइन क्यूब थीटा रेस टू टू बाय चलो आई थी ए रेस टू टू बाय थ्री आई थी ए रेस टू टू बाय थ्री सुधर से कॉमन निकल से तो ए रेस टू टू बाय थ्री कॉमन निकल है कॉस क्यूब रेस टू टू अपॉन थ्री इतने कॉस स्क्वायर थीटा एवी रीते साइन क्यूब अने रेस टू टू अपॉन थ्री इतने साइन स्क्वायर थीटा cos स्क्वायर प्लस sin स्क्वायर નું મૂલ્ય કેટલું થશે 1 એટલે કે a રેસ ટુ 2 બાય 3 અને એ આપણા માટે શું થાય છે જમણી બાજુ થાય છે તો મિત્રો અહીંયા આપણે જે પણ પ્રચલ વિચારી રહ્યા છીએ એ ખરેખર પ્રચલ એ આપેલા સમીકરણનું સમાધાન કરે છે માટે એ સમીકરણ માટેના યોગ્ય પ્રચલો છે એમ કહી શકાય સમજો ત્રીજા ચલ નો જે પણ ઉપયોગ કરીએ છીએ તો એના દ્વારા સમીકરણનું સમાધાન થવું જરૂરી છે જો સમાધાન નથી થતું તો એ પ્રચલો ચાલે નહીં તો આનો મતલબ એ થયો કે આપણી પાસે આ બે પ્રચલો તો હવે ફિક્સ થઈ ગયા છે હવે આપણે શું કરવાનું છે એ પ્રચલ પ્રમાણે આપણે એનું વિકલન કરવાનું થશે તો પ્રચલ પ્રમાણે આપણે એનું વિકલન કરવું છે તો x ઉપરથી આપણે dx / dθ લખીએ પહેલા तो के dx upon d theta एक अचर छे cos क्यूब નું વિકલન cos क्यूब નું વિકલન શું થાય તો કે 3 cos स्क्वायर theta અને સાથે cos નું વિકલન જોઈએ તો minus sin theta બરાબર તો માટે આ શું લખાય minus 3a sin theta into cos स्क्वायर थीटा આવું આપણને dx / d થીટા મળે છે ચલો હું બાજુ પર dy / d થીટા લખું છું dy / d થીટા તો ચલો y વાળું પદ એમાં a અચળ sin ક્યુબ નું વિકલન તો કે 3 sin સ્ક્વેર થીટા અને sin નું વિકલન સોરી એકલું cos થીટા થશે cos થીટા તો શું લખી શકાય 3a sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos થીટા બરાબર ચલો હવે આપણે dy/dx શોધવા છે તો આપણે શું કામ કરવાના તો કે માટે dy/dx equal to dy/d થીટા upon dx/d થીટા ચલો dy/d થીટા ની કિંમત આપણે મૂકીએ એવી રીતે dx/d θ ની કિંમત મૂકીએ તો શું થશે 3a sin સ્ક્વેર θ into cos θ છેદમાં
माइनस थ्री ए साइन थीटा इंटू कॉस स्क्वायर थीटा बराबर। चलो थ्री ए उड़ी जैसे एक साइन उड़ी जैसे एक कॉस उड़ी जैसे तो वच्चे सु तो इक्वल टू माइनस टेन थीटा। अबे मित्रों अहीं तमने माइनस टेन थीटा मळ्या छे। अबे ये माइनस टेन थीटा जे छे एमनो उपयोग करीने आ जे पद छे एना आधारे आपणे त्यां कण x अने y जेवुं स्वरूप लावुं पड़े। तो x अने y जेवुं स्वरूप लावा माटे tan એટલે sin upon cos કહેવાય બરાબર છે। હું એને આ રીતે લખું છું જરા કેને ધ્યાનથી જોઈ લેજો equal to minus sin cube theta ભાગ્યા cos cube theta અને બાર 1 ભાગ્યા 3 કા ચાલે। sin ભાગ્યા cos એટલે tan cube theta અને બાર 1 ભાગ્યા 3 એટલે tan theta લખ્યા છે માઈનસ તો આગળ છે। अबे अंश अने छेद बनने ने आपने एक ए वडे गुणी दिए चाहिए तो इक्वल टू माइनस ए साइन क्यूब थीटा ए कॉस क्यूब थीटा रेस टू वन अपॉन थ्री। चलो ए साइन क्यूब थीटा इतने सु लखा से वाई ए कॉस क्यूब थीटा इतने सु लखा से तो के एक्स तो इक्वल टू माइनस वाई अपॉन एक्स रेस टू वन अपॉन थ्री। तो मित्रों अहियाँ जे जवाब छे ते अने अहियाँ जे जवाब छे बन्ने जवाब केवा मळे छे एकज समान मळे छे। तो अहियाँ सादी रीते विकलन ए खरेखर खूब ज सरळ पड़े छे ज्यारे आ प्रमाणे आपणे विकलन विचारवा जईए छीए पण एना माटे सौथी पहेला तो आपणे प्रचल विचारवुं पड़े अने प्रचल विचार्या पछी आपणे समीकरणनुं समाधान અને એના આધારે વિકલનનો વિચાર કરવો પડે। તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ ઉદાહરણ બરાબર છે। બંને રીતે આપણે ગણેલું છે અહીંયા રીત 1 છે અને અહીંયા રીત 2 છે। તો બંને રીતે યાદ રાખવાનો તમે પ્રયત્ન કરજો। હવે આપણે સ્વાધ્યાય 5.6 સ્વાધ્યાય 5.6 માં જે શરૂઆતના જે દાખલાઓ છે એ ખૂબ જ સરળ સ્વરૂપના છે तो એને હું તમને હોમવર્ક આપું છું બરાબર અને ડાયરેક્ટ દાખલા નંબર 5 આપણે ગણવાનો પ્રયત્ન કરી લઈએ છીએ। તો દાખલા નંબર 5 તો 5.6 નો દાખલા નંબર 5 આપણે જોઈ લઈએ। पहलू पद छे x तरीके cos थीटा माइनस cos 2 थीटा अने बीजू पद छे y तरीके sin थीटा माइनस sin 2 थीटा बराबर। तो मित्रों અહીંયા જે બંને પદ આપ્યા છે એ બંને પદો આમ જોઈએ તો થીટા ચલ આધારિત પદો છે। अगर थीटा चल आधारित पदों हो तो आपने x नो थीटा ने आधारे अने y नो थीटा ने आधारे आपने विकलन करवो पड़े। तो चलो आपने प्रमाण में विकलन करिए तो सबूती पहला x नो विकलन विचारिए तो x नो विकलन के टू दस है तो के dx अपॉन d थीटा है। cos थीटा नो विकलन माइनस sin थीटा माइनस m ना m चलो cos નો વિકલન માઈનસ sin થીટા પ્રમાણે માઈનસ sin 2 થીટા અને આ 2 થીટા નું વિકલન કરીએ તો ઇનટુ 2 બરાબર। હવે પહેલું પદ માઈનસ sin થીટા માઈનસ માઈનસ પ્લસ 2 sin 2 થીટા ચલો એવી રીતે આપણે y માટેનો વિચાર કરીએ તો y માટે આપણને શું મળશે તો કે dy / d થીટા બરાબર sin નું વિકલન થાય છે cos થીટા વચ્ચે માઈનસ છે તો માઈનસ અને sin નું વિકલન થાય છે cos 2 થીટા બરાબર અને 2 થીટા નું વિકલન થાય છે 2 આ 2 ને અહીં આપણે આગળ લખી દઈએ છીએ તો કે cos થીટા માઈનસ 2 cos 2 थीटा
હવે જે પણ પદ છે એને આધારે આપણે dy / dx શોધવા છે તો આપણે શું કામ કરીએ તો કે માટે dy / dx equal to dy / d theta upon dx / d theta चलो dy / d theta વાળા પદને આપણે અંશમાં લખી દઈએ એટલે કે cos theta minus 2 cos 2 theta छेद मा dx by d theta इतले minus sin theta plus 2 sin 2 theta हवे मित्रो अहिया जे पण तमने पद आपेलू छे अथवा जे पण जवाब तरीके पद मळे छे ए जवाब तरीके ना पद नी अंदर तमे ध्यान थी विचारशो तो जे अहिया त्रिकोणमिती विदेश स्वरूप नो जवाब मळेलो छे तो आनी अंदर तमें सादुरूप आपी ने कि आनी अंदर सादुरूप आपी ने कोई पण पद दूर करी सकता नथी अबे कोई पद दूर नथी थई सकतो तो पछी अहींया आपणे कोई सादुरूप आपवानो मतलब रहेतो नथी तो dy / dx तरीके आटलो जवाब आपणे मळशे साथे साथे एक प्रश्न नंबर 3 नो पण आपणे अभ्यास करी लईए तो प्रश्न नंबर 3 x बराबर sin t અને y બરાબર cos 2t ચલો બંને x અને y t ચલ ઉપર આધારિત છે તો માટે dx / dt ચલો sin નું વિકલન થશે cos t એક નું કામ પૂરું ચલો અહીંયા વિચારીએ dy / dt cos 2t છે એનું વિકલન વિચારીશું તો શું થશે माइनस साइन 2t અને 2t નું વિકલન આપણે વિચારીએ તો ઇનટુ 2 તો માઈનસ 2 sin 2t બરાબર હવે આપણે dy / dx શોધવા છે તો માટે dy / dx બરાબર dy / dt / dx / dt ચલો dy / dt તરીકે આપણે આ પદ મૂકીએ તો માઈનસ 2 sin 2t चलो dx / dt तरीके cos t આપણે મૂકીએ છીએ હવે અહીંયા cos t છે આ sin 2t માં cos t સમાયેલા છે હવે સમાયેલા હોય તો આપણે શું કામ કરવું પડે એનું સૂત્ર વાપરીને cos t ને દૂર કરવા પડશે તો આપણે એનું સૂત્ર મૂકીએ છીએ તો સૂત્ર છે માઈનસ 2 આનું સૂત્ર 2 sin t into cos t छेद मा cos t चलो cos t उड़ी जसे इतले minus 4 sin t ओके तो मित्रों अहिया आपने स्वाध्याय 5.6 मा दाखला नंबर 5 सुधी नो अभ्यास कर्यो छे एवू तमे मगज मा याद राखजो जे बाकी पहलो बीजो अने चौथो दाखलो छे ए तमारा माटे होमवर्क रहेशे क्लियर અને સાથે સાથે પ્રશ્ન નંબર 6 પણ તમારો હોમવર્ક છે એટલે કે 1 2 4 અને 6 આટલા હોમવર્ક છે મિત્રો આશા રાખું છું કે આજના વિડિયોમાં તમને પ્રચલ વિધેયના જે વિકલનની રીત છે એમાં ખૂબ સારી રીતે સમજણ પડી હશે મિત્રો જો વ્યવસ્થિત સમજાય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક અને શેર કરો થેન્ક યુ જય હિન્દ जय भारत